જાહેર કરવાની માંગ કરી છે. તો પ્રદીપસિંહ જાડેજા પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, સીધા જઈએ ત્યાં. અંદાજપત્રની સામાન્ય ચર્ચામાં 4 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જુદા જુદા વિભાગોની માંગણીઓ ઉપરની ચર્ચામાં 12 દિવસનો સમાવેશ 12 બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યના કેટલાક કાયદાઓમાં સુધારા એ આગામી દિવસોના આ વિધાનસભા સત્રની અંદર અમે લાવનારા છીએ અને એ પણ આ બજેટ સત્રની અંદર અમે એનો અમલીકરણ કરવાના છે. આમ સમગ્ર બજેટ સત્રની અંદર ગુજરાતના વિકાસમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા રાજ્યના સર્વાંગી વિકાસ માટે જે એનું દસ્તાવેજ છે એવા દસ્તાવેજ સમૂહ બજેટ અમે ગુજરાતની વિધાનસભામાં પ્રસ્તુત કરીને રાજ્યપાલના આભાર પ્રવચનની અંદર ગત વર્ષોમાં રાજ્યની ઉજ્જવળ કારકિર્દી માટે અમે જે કામ કરેલા છે અને એના અસરકારક પરિણામો આવ્યા છે એ ગુજરાતની વિધાનસભાના માધ્યમથી ગુજરાતના લોકો સમક્ષ અમે એનો ચિતાર રજૂ કરવાના છીએ. હાલ અમે રેવન્યુના સંદર્ભમાં કેટલાક કાયદાઓની અંદર સુધારો કરવા જઈ રહ્યા છીએ અને સાથે સાથે કેટલાક જૂના પુરાણા એવા કાયદાઓ છે એ કાયદાઓના અર્થઘટનના કારણે કેટલીક સમસ્યાઓ થાય છે, એ કાયદાઓ હાલ કોઈ પણ રીતે ઉપયોગી નથી, આ પ્રમાણેના કાયદાઓ રદ કરવા માટેના અમે ગુજરાત વિધાનસભા ઉપરની ચર્ચામાં લાવનાર છીએ. બાબુ, કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવાની છે, અંદર તો સત્રની અંદર તો ઘેર છે પરંતુ બહાર પણ કાયદોની વ્યવસ્થાની સ્થિતિ ના જોખમાય તે માટે કેવા પ્રકારની તકેદારી? જે કોંગ્રેસને ગુજરાતની પ્રજાએ છેલ્લા 25 વર્ષથી એક એની છબીના કારણે રિજેક્ટ કરી છે અને ગુજરાતમાં 95, 98, 2002, 2007, 2012 અને 2017 થી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે એ ગુજરાતની અંદર 2017ના પરિણામો પછી અત્યારની સરકાર એ ગુજરાતના વિકાસનો પાયો મજબૂત બનાવવા માટે કામ કરી રહી છે તેવા કોંગ્રેસના કોઈપણ પ્રકારના આક્રમણોને પહોંચી વળવા માટે અમે સંપૂર્ણ સજ્જ છીએ. અમે ગુજરાતની પ્રજા માટે જે કામો કરેલા છે એનો હિસાબ ગુજરાતની વિધાનસભાની અંદર આપીશું. ધારાસભ્યો તરીકે વિરોધ પક્ષના રચનાત્મક સૂચનો આવકાર્ય છે, ધારાસભ્ય તરીકે અમારી ટીકા ટિપ્પણ હશે તો એમાંથી પણ અમે રચનાત્મક અભિગમ સાથે એ તમામ ધારાસભ્યોના જે સૂચનો આવશે એના આધાર ઉપર જ્યાં આવશ્યકતા હશે ત્યાં અમે ચોક્કસ એનો સ્વીકાર કરીને એનું અમલીકરણ કરીશું અને સાથે સાથે અમારા જે હકારાત્મક મુદ્દાઓ છે એ વિધાનસભામાં એ લોકોને સમજાવવા માટે પ્રયાસ કરીશું. કોંગ્રેસની રજૂઆત છે કે તમે 1-8-2370 કલમ રદ કરી શકતા હો, 1-8-2018 નો પરિપત્ર કેમ રદ ન કરી શકતા? ભરતી પર પ્રતિબંધ ગુજરાતના યુવાનો હિત કહું છું. ભારતીય જનતા પાર્ટી પોતાના સ્થાપના કાળથી એક વાત સ્પષ્ટ માને છે કે કાશ્મીર અને જમ્મુમાંથી 370મી કલમ રદ કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ 370મી કલમ રદ કરીને 125 કરોડની દેશની જનતાને અમે જે વિશ્વાસ આપ્યો હતો એ અમે વિશ્વાસ પરિપૂર્ણ કર્યો છે. કોંગ્રેસે જાણતી હતી કે 370મી કલમ રદ થઈ શકે તેમ છે, છતાં પણ તુષ્ટિકરણની રાજનીતિના કારણે, મતોની રાજનીતિના કારણે ગુજરાત અને ભારતીય કોંગ્રેસ દ્વારા આજ દિવસ સુધી 370ની કલમ રદ કરવામાં આવી નથી અને ભારતીય જનતા પાર્ટીએ પોતાની કટિબદ્ધતા એ પૂર્ણ કરી છે. સાથે સાથે લોકરક્ષક દળના ભરતીના સંદર્ભમાં પણ હું બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું કે અમે આ ભરતી એ ગુજરાત પોલીસ એક્ટ 1951ની જોગવાઈ પ્રમાણે કરી છે અને આ ભરતી પ્રક્રિયામાં અમારા દ્વારા જે
પદ્ધતિ છે એમાં ગુણવત્તાની અંદર અમે કોઈ કોમ્પ્રોમાઇઝ કર્યું નથી. અમે રાજ્યની અનામત નીતિ અને સંપૂર્ણપણે વળગી રહ્યા છીએ અને અનામતનું જતન કરવું એ સરકારની કટિબદ્ધતા છે અને એ અનામતનું અમે જતન કર્યું છે. જે ગુણવત્તાના આધાર ઉપર હતું એમ ગુણવત્તાના આધાર ઉપર અમે 62.5 કટ ઓફ માર્ક સાથે તમામ લોકોને તક મળી છે અને આમાં બેઠકોમાં વધારો કરવાના કારણે એટલે કે 2485 જેટલી બેઠકો એ પૂરી સંવેદનશીલતાના આધાર ઉપર માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વધારો કરવાના કારણે બહેનો પ્રત્યે સંવેદનશીલતા કેળવીને વધારેમાં વધારે બહેનોને આના કારણે તક મળવાની છે. એટલે આમ ગુજરાત પોલીસ એક્ટ 1951ના અમલીકરણની સાથે આ ત્રણ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અમે હવે કોઈ પણ પ્રકારની વિસંગતતા હતી એ વિસંગતતાને અમે સંપૂર્ણપણે દૂર કરી છે અને સાથે સાથે 1/8/2018 એના પરિપત્રનો એલઆરડીની ભરતીમાં અમલ કરવામાં આવ્યો નથી.